જો તમે ઇચ્છો છો કે આ જીવન તેના ઉચ્ચતમ સ્તરે કાર્ય કરે તો શુદ્ધિકરણ જરૂરી છે મહિનામાં બે વાર આ કરવું અને તમે જે પણ નિયમિત સાધના કરી રહ્યા છો તે કરવાથી સુનિશ્ચિત થશે કે શરીર સ્વસ્થ છે જો તમારી કેમિસ્ટ્રી ક્લીન નથી તો શરૂઆતમાં તે દુઃખ સર્જે છે અને પછીથી તે ખરાબ સ્વાસ્થ્ય સર્જે છે પાંચ પાસા ઇનર એન્જિનિયરિંગના આ આનંદિત રહેવાની એક સરળ રીત છે તો ખાસ કરીને તે લોકો જેઓ આધ્યાત્મિક વિકાસની ઈચ્છા ધરાવે છે તમને એક સારા યંત્રની જરૂર છે સારું યંત્ર એટલે ઓછામાં ઓછું ઘર્ષણ ઓછામાં ઓછું ઘર્ષણ હોય કંઈ પણ ભેગું ન કર્યું હોય બધું જ સ્વચ્છ હોય હવે આ સહેલાઈથી અને સરળતાથી કામ કરશે આની સાથે આપણે જે પણ કરવા માંગીએ છીએ તે કરવું સરળ બની જાય છે પણ આજે અનેક રીતે વિચારમાં લાગણીમાં ત્યાં સુધી કે બોલવામાં પણ શુદ્ધતા નથી અને વાકશુદ્ધિ કહેવામાં આવે છે આ દેશમાં તેને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હતું કે તમે કેવા પ્રકારના અવાજો ઉચ્ચારો છો અને કેવી લાગણી સાથે તમે તેને ઉચ્ચારો છો જેના દ્વારા તમે તમારા જીવનમાં વસ્તુઓ પ્રગટ કરી શકો છો તે અર્થમાં કે જો હું ફૂલ કહું તો ફૂલની સુગંધ એક જીવંત વાસ્તવિકતા બની જાય છે વાસ્તવમાંથી થશે પરંતુ તમારા મના જે કહે છે શેઠ શિટ આ તમે તમારી જાત સાથે વાત કરી રહ્યા છો બસ આટલું જાણી લો તમારા મનમાં તમારા શબ્દોમાં જે અવાજો તમે ઉચ્ચારો છો અને જે અવાજો તમે સાંભળો છો અને તમે તમારી માટે અને તમારી આસપાસના દરેક માટે કેવા પ્રકારનું વાતાવરણ બનાવો છો આ બધી બાબતો મહત્વની છે ઓ આ બધું શું છે આવું તો મને કોઈ કહ્યું નથી તમે કયા શબ્દો બોલો છો કયા સાંભળો છો અવાજો તમે કયા પ્રકારના અવાજો ઉચ્ચારો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે તેને યોગ્ય રીતે ઉચ્ચારો તો જેમ મેં કહ્યું જો તમે કહો ફૂલ તો સુગંધ આવી જોઈએ કારણ કે જો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો તો ધ્વનિમાં પ્રચંડ શક્તિ રહેલી છે જુઓ જો તમારે બસ કામ પર જઈને પાછા આવવું હોય કામનો અર્થ છે કે આજીવિકા કામ આવો અને પાછા આવો એવું કંઈક તો પછી કોઈ પણ તૂટેલું વાહન ચલાવીને તમે ત્યાં પહોંચી શકો છો અને પાછા આવી શકો છો અથવા તમે સાયકલ પર જઈ શકો છો અને પાછા આવી શકો છો હવે અચાનક તમે રેસ ટ્રેકમાં પ્રવેશવા માંગો છો હવે મશીનના દરેક માઇક્રો મિલીમીટરને ફરી ફરીથી ધ્યાન આપવામાં આવે છે ફરી ફરીને શુદ્ધ કરવામાં આવે છે આ તેના જેવું છે જો તમે ઇચ્છો છો કે આ જીવન તેના ઉચ્ચતમ સ્તરે કાર્ય કરે તો પછી બધું જ બધું જ તમે કેવી રીતે બેસો છો તમે કેવી રીતે ઉભા રહો છો તમે કેવી રીતે શ્વાસ લો છો તમે કેવી રીતે ચાલો છો બધામાં શુદ્ધિકરણની જરૂર છે નહીં તો તે આ રીતના કાર્ય નહીં કરે જ્યારે તમે સાધના કરતા હોવ ત્યારે તે મહત્વનું છે કે તમે એવું કશું ખાઓ જે તમારામાં ચોંટી ન જાય સાફ થઈ જાય જ્યારે તેનું કામ થઈ જાય પછી તેનો એક કણ પણ તમારી અંદર ન રહેવો જોઈએ તે બહાર જ જતો રહેવો જોઈએ તો તમે તમારી જાતને કેવી રીતે શુદ્ધ કરશો એક એક સરળ વસ્તુ તે છે કે મહિનામાં ડે શુડ ગો દિવસ જોઈએ કલાકનો સમય કોઈપણ પ્રકારનો ખોરાક લીધા વગર ફક્ત પાણીના આધારે જવો જોઈએ અહીં બધા લોકો અમારા બ્રહ્મચારીઓ અને અહીંના બીજા ઘણા બધા દરેક એકાદશીના દિવસે આવું કરે છે આ કરવા માટે પણ તે શ્રેષ્ઠ દિવસ છે અને ચોવીસ કલાક એટલે કે આજે સાંજે તમે ખાશો પછી બીજા દિવસે સાંજે જ ખાશો તે દરમિયાન તમે માત્ર પાણી પીશો શરૂઆતમાં જો તમે વધારે થાકેલા અનુભવો કે બીજું કંઈક થોડા સમય પછી તે ઠીક થઈ જશે જો તમે પૂરતી સાધના કરી રહ્યા હોવ તો તેમાં કોઈ સમસ્યા નહીં આવે જો ખૂબ થાક લાગે તો પાણીમાં એક લીંબુ નીચોવીને કદાચ એક ચમચી મધ મેળવીને તમે લઈ શકો છો તે તમને ચલાવે રાખશે મહિનામાં બે વાર આ કરવું અને તમે જે પણ નિયમિત સાધના કરી રહ્યા હોવ તે કરવાથી સુનિશ્ચિત થશે કે શરીર સ્વચ્છ છે પરંતુ સ્વચ્છતા સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે આનંદની સ્થિતિમાં રહેવો રહેવું હેલો હું તમને કંઈ મુશ્કેલ વસ્તુ કરવા માટે નથી કહી રહ્યો હું તમને સૌથી સરળ અને સૌથી અદ્ભુત વસ્તુ કરવા માટે કહી રહ્યો છું તો આ એક સરળ રીત છે કારણ કે આપણને કોઈ પ્રયોગશાળા વિજ્ઞાનના પુરાવાની જરૂર નથી લેબ સાયન્સ એવિડન્સ ઇઝ ઓલસો પરંતુ આજે પ્રયોગશાળા વિજ્ઞાનના પુરાવા પણ છે કે તમે તમે આનંદિત ત્યારે સુખદ અનુભવમાં હો ત્યારે શારીરિક કાર્યો કેવી રીતે થાય છે તે કેવી રીતે કાર્ય કરે છે તે કેવી રીતે રાસાયણિક રીતે ખૂબ જ સ્વચ્છ બને છે કારણ કે માનવીય અનુભવ ઘણી રીતે તમારા રાસાયણિક બંધારણમાં રહેલો છે તેથી જો તમારું રાસાયણિક બંધારણ સ્વચ્છ નથી જો તે તમે તમારી અંદર જે ઉત્પન્ન કરો છો તેનાથી દૂષિત થઈ રહ્યું છે તો શરૂઆતમાં તે દુઃખ સર્જે છે પછીથી તે ખરાબ સ્વાસ્થ્ય સર્જે છે અને તમામ પ્રકારની પીડા સર્જાય છે જો તમે આની સંભાળ રાખો હું કેવી રીતે આની સંભાળ રાખું સદગુરુ ઓહ ઇનર એન્જિનિયરિંગ તમે જાણો છો તમે વિચારો કે હવે જો આ તેને જ એવું છે કે તમે પહેલા સ્કૂલે ગયા તમે એ બી સી ડી શીખ્યા બરાબર પ્રારંભિક વસ્તુ તમારી બાલમંદિરની ટીચર પણ પછી તમે તમે બીએસસી એમએસસી કે પીએચડી એવું કંઈક બની ગયા પીએચડી તે સાંભળવામાં એવું લાગે કે ડેડેન્ટ છે તો તમે તે બની ગયા અને પછી તમે તમારી બાળપણની ટીચરને જોઈ તો તમને એવું લાગ્યું કે તેણી કંઈ જ નથી તેણીને કંઈ આવડતું જ નથી એ બી સી ધારો કે તેણીએ તમને જે શીખ્યું તે તમે ભૂલી ગયા અને પછી તમારે પીએચડી બોલવું હોય તો કઈ રીતના બોલશો તેથી જીવનના જુદા જુદા તબક્કે વિવિધ વસ્તુઓ આવશે પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે મૂળભૂત બાબતો ખોવાઈ ન જાય ઇનર એન્જિનિયરિંગ મધર ટુ ધ વર્લ્ડ ભૂલી ગયા ના સદગુરુ મેં તો સમયમાં કરેલું છે તમે એબીસી ભૂલી ગયા તો કોઈ પીએચડી નથી ખરું ને તે આવી વાત છે તો પાંચ પાસા ઇનર એન્જિનિયરિંગના તમારી જાતને એક ક્રેશ કઈ રીતના આપવો જો તમને દિવસમાં એકવાર તેની જરૂર હોય તો તે દિવસમાં એકવાર આપો જો બે વાર જરૂર હોય તો બે વાર કરો જો તમને ચોવીસ વાર જરૂર હોય તો તે ચોવીસ વાર કરો જો તમને તેની ચોવીસ હજાર વખત જરૂર હોય તો ચોવીસ હજાર વખત કરો તમારી જાતને ઇનર એન્જિનિયરિંગની પાંચ મૂળભૂત બાબતો યાદ કરાવો આનંદિત રહેવાની આ એક સરળ રીત છે